समाचार हाल सामे आवी रह्या छे। जे रीते अत्यारे सूरत थी एरपोर्ट पर स्थानिक लोकोनो विरोध सामे आवी रह्यो छे, एरपोर्ट ने नड़तर रूप 70 जेटली बिल्डिंगो तोड़वानो जे विरोध करवामां आवी रह्यो छे। એરપોર્ટે નડતર રૂપ ઇમારતો તોડવા માટે હાલ કવાયત હાથ ધરી છે, તેનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। એરપોર્ટની આજુબાજુની 8-12 માળની જે ઇમારતો છે તેને નોટિસ પાઠવવામાં આવી છે। મનપાના અધિકારી અને બિલ્ડરની મિલીભગતથી જે આ તમામ આક્ષેપો થઈ રહ્યા છે, અત્યારે જે બિલ્ડિંગો છે ઇમારતો 8-12 માળની તેને તોડી પાડવાના આદેશ આપવામાં આવ્યા છે અને તેને લઈને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક લોકોએ અત્યારે વિરોધ કર્યો સુરત એરપોર્ટ પહોંચીને। નડતર રૂપ 70 જેટલી બિલ્ડિંગો છે તેને તોડવાનો જે કારસો છે તેનો વિરોધ કરવામાં હાલ આવી રહ્યો છે। તો સુરત એરપોર્ટ પર અત્યારે સ્થાનિક લોકો પહોંચ્યા છે મોટી સંખ્યામાં વિરોધ કરવા માટે। જે તમામ બિલ્ડિંગો છે, 70 જેટલી બિલ્ડિંગો આસપાસના વિસ્તારોમાં આવે છે, તમામને તોડવા માટેની જે કવાયત હાથ ધરાય છે તેને લઈને અત્યારે સ્થાનિકો વિરોધ કરવા માટે પહોંચ્યા છે। તો જોઈ શકાય છે આસપાસનો જે વિસ્તાર છે મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા છે। 8-12 માળની જેટલી બિલ્ડિંગો છે તેને તોડી પાડવા માટેની જે કામગીરી છે તે હાથ ધરવાનો કારસો રચાયો છે અને તેને લઈને અત્યારે સ્થાનિકો પહોંચ્યા છે મોટી સંખ્યામાં અને વિરોધ કરી રહ્યા છે। સુરતના દ્રશ્યો આપ જોઈ શકો છો કે એરપોર્ટ માટે જે રીતે આ બિલ્ડિંગોને તોડવા માટેનો આદેશ કરાયો છે તેને લઈને અત્યારે મોટી સંખ્યામાં તમામ જે સ્થાનિકો છે તે વિરોધ કરવા માટે એરપોર્ટ પરિસરમાં પહોંચ્યા છે। તો મોટી સંખ્યામાં લોકો ત્યાં જોવા મળી રહ્યા છે। હાલ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો સુરતની આ ઘટના છે, સુરત એરપોર્ટ। વધુ માહિતી સાથે સીધા જ અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી પાસે જઈશું। શૈલેષ, જે રીતે અત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે, શું કહી રહ્યા છે લોકો? જી, સુરત એરપોર્ટના રનવેમાં આવતી લગભગ 70 જેટલી બિલ્ડિંગો છે તેના 70 કેમ્પસની 70 બિલ્ડિંગોની ઊંચાઈનો મામલો છેલ્લા 3-1 મહિનાથી વિવાદ ચાલતો હતો। દરમિયાનમાં જે જુદા જુદા સર્વે થયા તેમાં ગેરકાયદે રીતે આ બધી બિલ્ડિંગો ઉભી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે અને એરપોર્ટ ઓથોરિટી અને સુરત મહાનગરપાલિકાએ 70 બિલ્ડિંગોમાં 2 માળથી લઈને લગભગ 4 માળ સુધીનું બાંધકામ દૂર કરવાની નોટિસો આપી છે અને તેને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે। લોકોનું કેવું છે કે જે તે સમયે બિલ્ડરોએ જે કંઈ ખેલ પાડ્યા છે તેમાં અત્યારે તે લોકોએ સામાન્ય લોકોએ રહીશોએ ભોગવવાનું આવી રહ્યું છે, તેનો વિરોધ થઈ રહ્યો છે। જી શૈલેષ, તમે જે વાતનો ઉલ્લેખ કર્યો ગેરકાયદે બિલ્ડિંગો એટલે કે જે ક્રાઇટેરિયામાં આવતા હોય તેનો સમાવેશ નથી કરવામાં આવતો, બીયુ સર્ટિફિકેટ નથી, શું વધુ વિગતો આપશો? ચોક્કસપણે, જે તે સમયે આ જયારે બિલ્ડિંગો બન્યા તેના પ્લાન મંજૂર થયા તેની સાથે સાથે દસ્તાવેજો બન્યા ત્યારે સુરત મહાનગરપાલિકાએ અને એરપોર્ટ ઓથોરિટીએ મંજૂરી આપ્યા બાદ આ થયું હતું, પરંતુ બિલ્ડરને કંઈક ને કંઈક ફેલ કર્યા હતા કારણ કે જે તે સમયે આ બિલ્ડિંગો બન્યા ત્યારે આ સમગ્ર વિસ્તાર જંગલ વિસ્તાર હતો, ઝાડી ઝાંખરાવાળો વિસ્તાર હતો અને જુદી જગ્યા બતાવીને જુદી જગ્યાએ બિલ્ડિંગો બન્યા હોવાની એક તપાસમાં બહાર આવ્યું છે અને તેને લઈને જ એરપોર્ટ ઓથોરિટીએ ખૂબ કડક વલણ અપનાવ્યું છે અને હાલમાં બિલ્ડિંગ તોડવા માટે નોટિસો અપાઈ છે। જી બિલકુલ, આભાર શૈલેષ આ સમગ્ર માહિતી બદલ। તો 70 જેટલી બિલ્ડિંગો છે તોડી પાડવાનો આદેશ અપાયો છે, લોકો કહી રહ્યા છે કે જે તે સમયે બિલ્ડરોએ જે રીતે બિલ્ડિંગ વેચી છે, એપાર્ટમેન્ટ્સ વેચ્યા છે અને સાથે સાથે અત્યારે લોકોનો શું વાક હાલ આ તરફ સુરતમાં જે રીતે એરપોર્ટના રનવેમાં આ તમામ બિલ્ડિંગો અડચણરૂપ બની રહી છે।